મોક્ષ દેવા માટે પ્રાસી આવેલા છીએ. તો અત્યારે જો પીપળા અહીં જો સરસ મજાનો શંકર મિત્રો તમે રામ રામ જય માતાજી. બધાને સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? મજામાં થઈ છો ને? મજામાં જ રહેવાનો. અને અત્યારે વાગી ગયા છે, સવારના 7:30 થઈ ગયા છે. અને આજ નવા લોકેશનેથી આપણે વિડીયોની શરૂઆત કરી છે. અને લોકેશન જોઈને તમને ખ્યાલ આવી જ ગયો છે કે ક્યાંનું લોકેશન છે. એમ જે તમે પાછળ જોઈ શકો છો એ છે પ્રાસીનો મોક્ષ પીપળો છે. ને આજે અમે અમારા કુટુંબીય કાકા છે એને મોક્ષ દેવા માટે પ્રાસી આવેલા છીએ. કુટુંબના બધા ભાઈઓ ભેગા સાથે મળીને તો આગળ જે વિધિ વિધાન થશે એ તમને વિડીયોમાં બતાવીશ. તો કન્ટિન્યુ બન્યા રહેજો. અમારો વિડીયો તમને ગમે તો વિડીયોને એક મસ્ત મજાને લાઈક કરી દેજો. અને કમેન્ટની અંદર જય પિતૃદેવ લખવાનું ભૂલતા નહીં. તો આગળ વિડીયો કન્ટિન્યુ જોતા રહીએ. અત્યાર પછીની જે કાંઈ એક્ટિવિટી થાય છે એ તમને વિડીયોમાં બતાવીશ. અને કૃષ્ણ ભગવાન અને પાંડવોનો ઇતિહાસ સાથે આ મોક્ષ પીપળાનો ઇતિહાસ જોડાયેલો છે. અને કૃષ્ણ ભગવાને પણ અહીંયા આવીને એમના પિતૃઓને મોક્ષ પ્રાપ્તિ માટે પીપળા જળ ચડાવેલું છે એવો કંઈક ઇતિહાસ છે બધો. અને ખાસ એના માટેની માહિતી જોઈતી હોય તો યુટ્યુબમાં સર્ચ મારીને વિડીયો જોઈ શકો છો, તમને સંપૂર્ણ માહિતી એની મળી જાય છે. કાંઈ વાંધો નહીં, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો અત્યારે જો પીપળા પાણી ચડાવવાનું શરૂ થઈ ગયું છે. અને આ ઘાટ છે અને અત્યારે નદી વેચાણ નથી એટલે કોરી પડી છે. અને અત્યારનું વાતાવરણ કંઈક જો આવું છે. અહીં જો સરસ મજાનું શંકર ભગવાનનું મંદિર પણ છે. અને બહાર શંકર ભગવાનનો કોઠિયો પણ બેહાડેલો છે. અહીંયા પણ સરસ મજાનું મંદિર આવેલું છે. અત્યારે મોક્ષ માટેની વિધિ ચાલુ થઈ ગઈ છે. બધા કુટુંબના ભાઈઓ બધા બેઠા છે. દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પ્રાર્થના કરું સંસ્કારાં સ્વરૂપિણીએ આત્મા પાણીરાજ્યો ભાઈ. Thank you.
મિત્રો, તમે જોઈ શકો છો કે આ છે મોક્ષ પીપળો પ્રાસી. અહીંયા તો બધા જળ એ પણ ચડાવે છે. અત્યારે પીપળા પાણી રેડવા માટે એવા જેવી અને બધા વિધિ કરાવે છે. પછી બધા ઉભા છે. અત્યારે પિતૃને મોક્ષ આપવાનો હતો તો એ આપી દીધી. એની જે વિધિ વિધાન કરવા નથી કરીને કહ્યું છે અને પીપળા જળ પણ ઘડાઈ ગયું છે. વિધિ પણ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અત્યારે પિતૃને મોક્ષ આપવાનું સંપૂર્ણ કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થઈ ગયું છે ને હવે બધા ધીમે ધીમે ભાગ્યા છે. વરદાદાને જે કંઈ દક્ષિણ આપવાની તે આપી દીધી છે ને બધું કામ કમ્પ્લીટ નિર્વિઘ્ને થઈ ગયું છે ને પિતૃને બધાને મોક્ષે પણ આપી દીધો છે. હવે બધા ભાગ્યા છે. બધું કામ નિર્વિઘ્ને પૂરું થઈ ગયું. કેમ રાજુભાઈ? પીપળે પાણી રેડવા ગયા એટલે આરતી ટાઈમે સર આવી ગઈ. અક્ષળે હોય એને આરતી મળે આવા ટાઈમે. અત્યારે ગાડી પાર્કિંગ કરીને તો બધા સોમનાથ દાદાના દર્શન કરવા માટે જવી છે. એ બધા અત્યારે વાગી ગયા છે 9 અને પ્રાસીથી આપણે પિતૃને મોક્ષ દઈ અને બધું કામ કમ્પ્લીટ કરી ને વિયાવ્યા હતા. અને અત્યારે ટાઈમ હતો એટલે સોમનાથ આવ્યા છીએ. આજનો વિડીયો છે ને મિત્રો અહીંયા પૂરો કરી દેજો. અને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર પહેલી વાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો ફરી મળીશું નવા વિડીયોમાં.